આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય પર્યાવરણમાં પાઠ 10 દિવાલોની કહાણી। આગળ આપણે જોઈ ગયા કે કઈ રીતે મહેલોમાં ગઢ બનાવવામાં આવતા હતા, એમાં સૈનિકો અને કેવા બધા રાજા મહારાજાઓ રહેતા હતા। પછી ઉપરકોટનો કિલ્લો એનો નકશો જોયો। હવે આપણે જોઈશું પાના નંબર 95 પર કેવી દયનીય હાલત। વાતો કરતા સીટી વગાડતા અને અમારા જ પડઘાઓ સાંભળતા અમે બૌદ્ધ ગુફાઓમાંથી ચાલતા ચાલતા પસાર થયા હતા। બૌદ્ધ ગુફાઓ એટલે કે જે ગુફામાં બૌદ્ધ જે ઋષિઓ હોય એ રહેતા હોય એને બૌદ્ધ ગુફાઓ કહેવાય। યશપાલ કહે છે અહીં હવા કેટલી ઠંડી લાગે છે। ઝીલ કહે છે અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું હતું એટલે તેને બૌદ્ધ ગુફાઓ કહેવાય છે। યશપાલ કહે છે આ પાટિયું વાંચો પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે। ઝીલ કહે છે અરે વિચારો હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે। તેણે રાજાઓ અને રાણીઓ ઘોડાઓ હાથીઓ યુદ્ધ શાંતિ વગેરે જોયા હતા પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી છે। અહીંયા જે તમને ચિત્રમાં દિવાલ જોવા મળે છે એ તે વખતે કેવી સરસ હશે, એણે બધું એ દિવાલે રાજા રાણીઓને જોયા હશે, હાથીઓ જોયા હશે, યુદ્ધ જોયા હશે, શાંતિ જોઈ હશે। પરંતુ જેમ જેમ સમય થતો ગયો એમ બધા લોકો જેમ ફરવા જાય એમ દિવાલ પર બધું લખતા જાય અને દિવાલ બગાડતા જાય, એટલા માટે હવે સૂચના મારવી પડે છે કે દિવાલ પર લખવાની મનાઈ છે। હવે આપણે એક વાર્તા જોવાની છે કે રાજા હોય તે તેના મહેલમાં શું કરે છે, કેવા પ્રકારના કપડાં પહેરે છે, તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે, પરંતુ તે ખૂબ ચિંતામાં દેખાય છે અને કઈ ભાષામાં વાત કરે છે। તો જે રાજા હોય છે તે તેમના રાજમહેલના દરબારમાં બેઠા છે। તેમના કપડાં રાજાઓના જે પારંપરિક વેશભૂષા હોય, રાજા મહારાજાઓ કેવા કપડાં પહેરે છે એવા કપડાં પહેરેલા જોવા મળે છે। તેઓએ ઘણા બધા આભૂષણો એટલે કે મોતીની માળા પાઘડી એવા બધા આભૂષણો પહેરેલા છે। તેમના માટે વિવિધ પ્રકારના શાહી પકવાન બનાવાય છે, વિવિધ પ્રકારનું શાહી જમવાનું બનાવાય છે। તેઓ તેમના અંગત જાસૂસે બાજુના રાજ્ય પર આક્રમણ કરી શકે છે તેવા સમાચાર આપ્યા તેથી તે રાજા બેઠા છે ચિંતામાં અને તેઓ પ્રાકૃત અને હિન્દી ભાષામાં વાત કરે છે। તે કઈ ભાષામાં વાત કરે છે, હિન્દી અને પ્રાકૃત ભાષામાં। મહેલ ઓરડાઓ વિશે અનુમાન કરો, સુંદર ચટાઈ અને પડદાઓ, અગાસી પર ફુવારાઓ અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે। તો હવે આગળ જોવાનું છે કે જે રાજાના મહેલના ઓરડાઓ છે એ ખૂબ જ મોટા છે, સરસ સજાયેલા છે અને ઓરડામાં સુંદર ચટાઈ પાથરેલી છે, બારી બારણા કલાત્મક પડદાઓથી સજાવેલા છે। એટલે જે બારી બારણા છે એ સુંદર પડદાઓથી સજાવેલા છે, અગાસી પર સુંદર ફુવારાઓ ઠંડક પ્રસરાવી રહ્યા છે। અગાસી જે છે ઝરૂખો એમાં ફુવારાઓ ઠંડક પ્રસરાવી રહ્યા છે અને રાજમહેલના બાગમાંથી ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ આવી રહી છે। જે રાજમહેલનો બગીચો છે ત્યાં ગુલાબ અને ચમેલીના છોડ ઉગાડવામાં આવ્યા છે અને તે છોડ પર ફૂલો લાગ્યા છે અને જે ફૂલોની સુગંધ આવી રહી છે। પછી એવું કીધું છે કે જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો, ત્યાં કેટલા માણસો કામ કરે છે, તે શું કરે છે અને તેઓએ શું પહેર્યું છે અને તેઓ કેટલો સમય સુધી કામ કરતા હશે। તો એ વાર્તામાં આગળ છે કે અમે કપડાં વાસણ રમકડાં શાસ્ત્રો બનાવવાના કારખાના જોઈ શકીએ છીએ। એક કારખાનામાં અંદાજિત 50-60 માણસો કામ કરતા દેખવા મળે છે। દરેક જૂથ પ્રમાણે માણસો જુદા જુદા કામ કરે છે, એટલે જુદું જુદું કામ જુદા જુદા માણસો કરે છે। તેઓ તે સમયનો પારંપરિક વેશ પહેર્યો છે, એટલે પહેલાના જમાનામાં જે લોકો જે ટાઈપના કપડાં પહેરતા હતા એ પ્રમાણેનો વેશ પહેર્યો છે। મારા મતે તેઓ સવારથી સાંજ સુધી કામ કરતા હશે, એટલે એ લોકો સવારથી સાંજ સુધી કામ કરતા હશે। હવે એવું કીધું છે કે ત્યાં જુઓ પેલા કારીગરો કેવી રીતે ફરસી છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થરની કોતરણી કરે છે। તમે પથ્થરની રજકણો હવામાં જોઈ શકો છો, શું એ પથ્થરની રજકણો
છોડો તમને કઈ રીતે નુકસાન કરી શકે છે? તો કારીગરો જે છે એ તમને પાછળ જે ચોપડી પાના નંબર 98 પર જે ચિત્ર આપ્યું છે એમાં જુઓ, એમાં જોવાનું છે તમારે જે કારીગરો છે એ બધા કામ કરી રહ્યા છે, તે પથ્થરને છીણી વડે તોડી રહ્યા છે. જો એમાંની ધૂળની રજકણ આંખમાં ચાલી જાય તો આપણી આંખ બગડી શકે છે. હવે જુઓ, રજની કિરણના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે. તેણે તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી છે, જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી, તાળા, છત્રીઓ, લાકડાના પગરખા, ઘડા વગેરે. આ બધી જૂની જે વસ્તુઓ છે એ તેણે સંગ્રહ કરી છે, તે પણ તેમણે જોયું. રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું, જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા. તમે પણ તમારી શાળામાં આ કરી શકો છો. એણે આ બધી વસ્તુઓ મૂકી અને આસપાસના લોકો જોવા આવી શકે તે રીતે તેણે પ્રદર્શન ગોઠવ્યું. હવે ચિત્ર જોઈને આપણે કહેવાનું છે, આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે. તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે. લોકો કેવા પ્રકારના કામ કરે છે, કેટલા પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે, જુઓ કેવી રીતે વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે. ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે કે સીધી ઉપર લઈ જવી? શું તમને મશક એટલે કે જે ચામડાની થેલી આવે એમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો? એ બધું તમારે આ ચિત્રમાં જોવાનું છે. હવે આપણે શું શીખ્યામાં? તો સંગીતા વિચારે છે કે જૂની વસ્તુઓ સંગ્રહાલયમાં મૂકવી નકામી છે. તો તમે કેવી રીતે ખાતરી કરાશો કે સંગ્રહાલય મહત્વના છે? તો જ્યારે આપણે સંગ્રહાલયમાં જઈએ ત્યારે જૂની વસ્તુઓ જોઈએ છે અને આપણે તેનો ભૂતકાળ જાણી શકીએ છીએ કે પહેલાના જમાનામાં આપણે આવી વસ્તુઓ હતી, એના પરથી આપણે આપણો ભૂતકાળ જાણી શકીએ છીએ અને પહેલાં કેવી વસ્તુઓ હશે કે કઈ રીતે લોકો તે વસ્તુનો ઉપયોગ કરતા હશે તેના વિશે પણ જાણી શકીએ છીએ. આથી જૂની વસ્તુઓ સંગ્રહાલયમાં મૂકવામાં આવે છે. આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી કેમ રાખવામાં આવ્યું છે? તો આખા પ્રકરણમાં આપણે દિવાલો વિશે વાત કરી છે, ઐતિહાસિક ઘટનાઓ છે, પછી કિલ્લાઓ છે, એવી ઐતિહાસિક જગ્યાઓ વિશે વાત કરી છે, એટલે આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી એવું આપવામાં આવ્યું છે. થેન્ક યુ.